ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર અને એમસી ફરી સફાળી જાગી. કલેક્ટર સંદીપ સાંગલે કહ્યું, સંજીવની રથ અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે, પોલીસને પણ નિયમો પાલન કરાવવા માટે સૂચના. વડોદરામાં ભાજપાના વધુ બે કોર્પોરેટર કોરોના સંક્રમિત. ભાજપાના કુલ 5 કોર્પોરેટર કોરોના સંક્રમિત થયા. કોર્પોરેટર બાદ કોર્પોરેશનના કર્મચારીઓમાં પણ સંક્રમણ વધ્યું. સુરતમાં સિવિલના ડોક્ટર્સ અને સ્મીમેડના સ્ટાફ, નર્સ અને કર્મચારી સાથે વિવિધ સ્કૂલના 10 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા, તો ટેક્સટાઇલ, સાડી, લાકડા, કન્સ્ટ્રક્શન સહિતના 15 જેટલા વેપારીઓ પણ કોરોનાગ્રસ્ત થયા. પાંડેસરા હાઉસિંગમાં પાલિકાએ શાક માર્કેટ સહિત દુકાનો બંધ કરાવી. અઠવા ઝોનમાં તમામ વેપારીઓના ફરજિયાત આજથી ટેસ્ટ. નવસારીમાં વાંસદાના રાયબોર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં એક સાથે 6 વિદ્યાર્થીનીઓ સંક્રમિત. વિદ્યાર્થીનીના સંપર્કમાં આવતા અન્ય 5 વિદ્યાર્થીનીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. હોમ ક્વોરન્ટીન કરવામાં આવી. શાળા 14 દિવસ માટે બંધ. મોડાસાની ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને કોરોના આવતા શિક્ષણ કાર્ય બંધ કરાયું. કોલેજમાં 3 વિદ્યાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ. ફાર્મસી કોલેજને 1 અઠવાડિયા માટે બંધ કરાયું. કોરોના મહામારીને લઈને વલસાડ જિલ્લામાં તંત્ર હરકતમાં આવ્યું. તંત્રએ સતર્કતાના ભાગરૂપે શનિ અને રવિવારે તમામ ધાર્મિક અને પર્યટન સ્થળો પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો. જિલ્લામાં ડોર ટુ ડોર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ. સુરતમાં જીમ બંધ કરવાના નિર્ણય સામે નારાજગી. જીમ સંચાલકોએ કોર્પોરેશન ઓફિસ બહાર કર્યો વિરોધ. નિયમો સાથે જીમ ચાલુ રાખવાની મંજૂરી માંગી. રાજકોટમાં સિટી બસ બીઆરટીએસ બાગ બગીચા બંધ કરવાની હાલ કોઈ વિચારણા નહીં. રાજકોટના મેયર પ્રદીપ ડબનું કહેવું. મેયરે કહ્યું, હાલ વિચારણા નથી, પરંતુ જો કેસ વધશે તો ના છૂટકે બધું બંધ કરવું પડશે. રાજકોટમાં વેપારીઓએ રાત્રિ કરફ્યુનો નોંધાવ્યો વિરોધ. રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરવા કરી માંગ. કરફ્યુના કારણે વ્યાપાર ધંધા રોજગારને થઈ રહી છે અસર. વધતા સંક્રમણને પગલે ગાંધીનગર વિધાનસભા સંકુલમાં નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવા સૂચના. માસ્ક વગર પકડાય તો રૂપિયા 500 નો દંડ થશે. આ અંગે વિધાનસભા સંકુલમાં આવેલી કચેરીઓના તમામ અધિકારીઓને કરાયા સૂચિત. સુરતમાં મનપાની સામાન્ય સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ. કોર્પોરેટરોએ જ ન પાડ્યો કોરોનાનો નિયમ. સભાખંડમાં કોર્પોરેટરોના ટોળે ટોળા દેખાયા. માસ્ક વગર પણ દેખાયા કોર્પોરેટર્સ. અમદાવાદમાં કોરોના સંક્રમણને લઈને રાજપથ ક્લબ બંધ. કોરોના વધતા તમામ સભ્યો માટે રાજપથ ક્લબમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો. સંક્રમણ અટકાવવા ક્લબ દ્વારા લેવાયો નિર્ણય. સુરતમાં આઠવા અને રાંદેર વિસ્તાર રેડ ઝોનમાં મુકાયો. ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોમાંથી 50% કેસીસ પોઝિટિવ. 1350 સ્થળ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં લેવામાં આવ્યા. સુરતમાં હજારોની સંખ્યામાં નજીકના રાજ્યોમાંથી લોકો સુરત આવી રહ્યા છે. બહારથી આવતા લોકોને 7 દિવસ ક્વોરન્ટીન રહેવા સૂચના. અમદાવાદ વિરમગામ તાલુકા પંચાયતમાં નિયમોના લીરે લીરા ઉડ્યા ભાજપાના નવનિયુક્ત હોદ્દેદારો અને તેમના સમર્થકોએ ઉત્સાહમાં આવીને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું. વિરમગામ તાલુકા પંચાયતમાં ભાજપાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી. રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો કડકાઈપૂર્વક શરૂ થઈ ગયો અમલ. રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુનો કડક અમલ કરાવવા પોલીસ અને કોર્પોરેશનની ટીમોએ હાથ ધર્યું પેટ્રોલિંગ અને ચેકિંગ. સુરતમાં રાત્રિ કરફ્યુના અમલીકરણ માટે શહેર મેયર હિમાલી બોઘાવાળા નિરીક્ષણ માટે નીકળ્યા હતા. માસ્ક વગર દેખાતા લોકોને અટકાવ્યા અને તેમને સમજાવ્યા કોવિડ નિયમોનું પાલન કરવા અપીલ. સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ બગીચા બંધ રાખવાનો આદેશ આપ્યો હોવા છતાં આડાજણ વિસ્તારમાં શાંતિકુંજ બગીચો ખુલ્લો જોવા મળ્યો. સવારે બગીચામાં લોકો યોગ અને કસરત કરતા દેખાયા. અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસીસ બંધ રાખવાનો નિર્ણય. શહેરના એક પણ રૂટ પર બસ નહીં દોડે. ઉપરાંત ખાનગી જીમ, ગેમ ઝોન અને સ્પોર્ટ્સ ક્લબ પણ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. કોરોનાના વધતા કેસને લઈને અમદાવાદમાં વધુ 66 રસીકરણ કેન્દ્રોનો સમાવેશ. શહેરમાં કુલ 226 કેન્દ્રો પર રસીકરણની કામગીરી કરાશે. 6 કમ્યુનિટી હોલ્સ, 61 શાળા, 82 યુએચસી સીએચસી સેન્ટર્સ, 13 સરકારી અને 64 ખાનગી હોસ્પિટલમાં રસીકરણ ચાલુ. સ્થળ ઉપર તરત જ રજીસ્ટ્રેશન કરીને થઈ શકશે વેક્સિનેશન. એમસીનો કોરોના દર્દીની સારવાર માટે નિર્ણય. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની ફ્રી સારવાર માટેના બેડ્સ બંધ. હવે કોરોના દર્દીએ મફત સારવાર માટે ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જવું પડશે. નાગરિકો માટે હવે કોરોનાની મફત સારવાર માત્ર સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ, એસવીપી હોસ્પિટલ પૂરતી જ સીમિત. સુરતમાં કોરોનાનો બ્લાસ્ટ થતા આજથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ અને સિટી બસના તમામ રૂટ બંધ કરાયા. એક પણ રૂટ પર બીઆરટીએસ અને સિટી બસ દોડવામાં નહીં આવે. જ્યાં સુધી અન્ય આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી બસ સેવા રહેશે બંધ.
સુરતમાં કોરોના ફરીથી ભરડો લઈ રહ્યો છે ત્યારે શહેરના તમામ ગેમ ઝોન જીમ સ્પોર્ટ્સ ક્લબ્સ એક્ટિવિટી ક્લબ્સ તથા હોટેલના બેન્કવેટ હોલ્સ બંધ રહેશે શહેરમાં આવેલા થિયેટર્સ સ્વિમિંગ પૂલને પણ બંધ રાખવાનો આદેશ આગામી આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય એક તરફ અમદાવાદમાં રિવરફ્રન્ટ સિટી બસ સેવા સહિતની કેટલીક સુવિધાઓ બંધ કરાઈ બીજી તરફ અમદાવાદના જમાલપુર શાક માર્કેટ અને ફૂલ બજારમાં સરેઆમ નિયમોનો ભંગ થતો જોવા મળ્યો માર્કેટમાં આવતા લોકો અને વેપારીઓ બિંદાસ જોવા મળ્યા કોઈના મોઢે માસ્ક નહીં અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નહીં બનાસકાંઠામાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશવાના ચેકપોઇન્ટ ઉપર પોલીસ કરી રહી છે વાહનોનું ચેકિંગ પરંતુ તે પોઇન્ટ ઉપર આરોગ્ય વિભાગની કોઈ ટીમ ન દેખાતા તંત્રની કામગીરી સામે સવાલ ચૂંટણી બાદ ફરીથી તંત્ર એલર્ટ પર સુરતમાં બાલક પાટિયા ચેકપોસ્ટ ઉપર ટેસ્ટિંગ હાથ ધરાયું સુરત બહારથી આવતા તમામ લોકોનું ટેસ્ટિંગ બહારથી આવતા લોકોને ફરજિયાત 7 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવાનો આદેશ જૂનાગઢ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભૂલાયા નિયમો મોટી સંખ્યામાં લોકો એકઠા થતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ માળિયાહાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મહિલા રાજ અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈને એમસીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય હેરિટેજ વોકના ચાલતા દૈનિક કાર્યક્રમ રદ આગામી આદેશ ન થાય ત્યાં સુધી તમામ કાર્યક્રમો રદ સુરતમાં કાપુદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈના વિદાય સમારોહમાં નિયમોનો ભંગ પીઆઈ એમ કે ગુર્જરના વિદાય સમારંભમાં ગાઈડલાઇનની એસી કે તેસી પીઆઈએ પણ સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને લોકોનું અભિવાદન ઝીલ્યું અમદાવાદમાં વધતા કોરોના કેસને કારણે નિર્ણય અમદાવાદની રાજપથ અને કર્ણાવતી ક્લબમાં નહીં થાય ધૂળેટીની ઉજવણી હાલ ક્લબ્સ પણ સભ્યો માટે અનિશ્ચિત સમય માટે બંધ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સિરીઝમાં દર્શકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાગતા ઓનલાઈન ટિકિટ ખરીદનાર દર્શકોને રીફંડ ન મળતા દર્શકો હેરાન ટિકિટ રીફંડ માટે ખાવા પડી રહ્યા છે ધક્કા